ની રાખી ન બુડે દીકરો છોકરા હું વડકા ભરો છો અને ક્યાં પાડી ગાડી એમ ઘર માં ક્યાં ગુડો છો ઘર માં રાખી એમ છે ગાડી ને કંપની વાળા નો ફોન આવ્યો હપ્તા ચડી ગયા છે હપ્તા ભરાય એમ નથી શું કરું ખોટી લપ કરવાથી આપણે અત્યારે મોટા છો લેણું ભરી દો બાપુજી નું અને ઈ તમને દઈ દે તો હવે ઈ કમાણો ફોર વ્હીલ ફેરવે ગામ માં વાતું થાય છે બંગલા બનાવવાના છે તો આપડા પૈસા નો દેવા દે મજિયારા ના પૈસા છો મારે એનું કારું મોટું બોલાવું નથી ઈ પૈસા દે એમ નથી મને બધી ખબર છે હું કામ નો દે માં બાપ મરી ગયો ને તો છોકરા બાપ નો મર્યા પછી લેણા ભરે તો આ તો ભાઈઓ છે અને મજિયારા નો પૈસો અને તમે ભાઈ ભાઈ કરીને ગરતા જાવ છો પણ હું નહીં હલવા હલાવી લઉં મારે એક જ છોકરો છે દે દે મોટો થતો છોકરા ને સારું બૂટ નથી સારું લુગડું નથી અને એ ભણના દીકરા ફોર વ્હીલ ફેરવે મારે કઈ વધારાનું નથી મારે પૈસા નથી માંગવા તને કહું છું ને મારે એના પૈસા જોતા જ નથી પૈસા માંગવા જ નથી બોલ બસ એમ કરીને હાથ ધોઈ નાખો તમારે કઈ જાવું નથી જાવ તો ખબર પડે કે દે એમ છે નથી દે એમ અને હું તો કઉ બાંધવું પડે તો બાંધી લેવાય અમુક જગ્યાએ બોલવું પડે તો હું એમ જ કઉ છું આપણે જાય અને છેડો ફાડી આવી દે છે નથી દેતો વાયદા મારે કરતા હા ના નો જવાબ લઈ આવી બટે તું જા રમ ગામ માં ફાદર રમજે આગો નો રમતો ને પાછો વી આવી જાય કે તારે આવું જ ભેગું આય બેજા તાર બાપ પાસે આય 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 બેજા 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 આ થેલી તો રાખી દે અહીંયા ભલે ને રહી હવે નવરું થઈ જવાય પૈસા વાળા ભાઈ ના આદિ લગન જા લગન નતું તા લગન તો રોડાવતા બધું અને અહીંયા બાપા લપ કરતી આમ જો હવે આપણે કોઈ જાતની ઉપાધિ નથી આદિ લગન આપણે ખૂબ ગરીબે ભોગવી અને ખૂબ ગામનું સહન કર્યું આમ જો ગાડી લેવાઈ ગઈ ભગવાનની દયાથી માતાજી નામ લખાવી નાખ્યું કોઈ જાતની ઉપાધિ નથી હવે આ જૂના મકાન પાડી નાખવા છે ગઈ જા વખતના આ પાડી અને નવો બંગલો બનાવવો હોય પ્લાન લેવો મકાનનો હાઈ ક્લાસ બંગલો બનવાનો હોય હું પેલા ખાઈ દઉં અહીંયા પાડ પેલા ઝૂલો નાખવાનો ભાઈ ઝૂલો તો એક બાજુ રહ્યો પેલા ઝૂલો વાળી સુલો બહાર કાઢવો ને ગેસ લેવો છે તો મારે કેવી નિરાત રાંધવામાં કા આમ બટન કરું ને આમ રસોઈ કોઈની લાસારી કરવી નથી હવે કોઈની લાસારી નહીં કરવાની તારણ મારે ઉપાધિ નથી કોઈ બાપ આટલામાં કરવો પડે એમ નથી એમ નહીં પણ તમે એમ કેતા તો ઓલા ભાઈ ના પૈસા બાકી હે ઈ દેવાના હે એનું દેવા છે ભાઈ ને દેવાના હવે એથી ની બેહ લે તો હું ઈ કહું હવે એને હું દેવા હોય નત દેવા મેલો ને આવે નું આગુડી ની નોથાથી લઈ જાવ તમારા પૈસા આવવું તો પડે ને ઘર માં જ જવું બધું ઓલા પાડે છે અંદર બંગલા બનાવો છો બનાવવો હોય હારું હારું અમારું તો આખું ટાઢી જ છે અમારા ભાઈઓ આગળ જાય એમાં અમે તો રાજી જ છે એમાં રાજી દેવાનું હોય નથી કોઈ પાસે લઈને બનાવતા એના છે
તમને ને ખબર કોના છે કોને કેના છે એમ પૂછતર ભાઈ ને એને હું પૂછાવ અને બાપા ને દાડો પૂરો થયો તેથી હાંગે બધા ગઈડા બેઠક કરી અને ગઈડા ને પૂછ કે મારે કોને દેવાના છે મામા
મારો ભાઈ છે ભાઈ હોય તો હું થઈ ગયો ભાઈ હોય તો લીમડે પાણી પાવું તો હવે હું છે આવો પૈસા ભાઈ છે ભાઈ છે કે નહીં આખું કે શેરીમ ફાસ ભાઈ ભાઈ બચાવો ભાઈ ભાઈ મૂકી દો હું પાછો અરે હું જે માથા રે છે આ માવતા રહ્યો તમે આવા કોડે હું છે કે તમે આ બાજુ આવતા રહે પેલા હું વાત છે કે ને શેરીમ ફાસ ગાડી આખે છે હોરન વગાડે છે તો હું નીકળીશ કોઈ દી હવે નહીં મારે બોલતો નહીં કઈ હોય છે હૈસા ભાઈ ભૂલ થઈ ગઈ મારી હૈસા મેં સમજાવી દે હું આને મોટા ભાઈ છે હું ભાભી છું તો એને સમજાવી દેજો ગાડી આ કે હવે સમજાવી દે હું જવા દે તમે ગાડી એની એકની ભાઈ બીજી વાર તમારે કહેવાનું નહીં રે ફરિયાદ નહીં રે એમ સમજાવી દે તમે સા તમે આ જો ગાડી એક પર શેરી માં જવા દે હા તો તારા ભાઈ ભાભી આવ્યા ને એટલે હું જાઉં છું હૈસા ભાઈ જવા દે મને ભાઈ ઈ નથી સમજાતું કે તું મારી ઘરે આવ્યો તે મેં તને નો કહેવાનું કીધું હું તને મારવા દોડ્યો પણ ઓલા બીજા જઈ મને મારતા હતા તે તું હુકમ મારા આડો પડ્યો એનું મને કઈ સમજાતું નથી ભાઈ આપણે કઈ દે પણ બીજા ની તાકાત નથી આપડો બેઠો હોય કોઈ કઈ જાય તમને સમજે ન હોય તારો ભાઈ છે ને ગમે એમ તો તારું પેટમાં બૈરું પારકા ને ન મરે પણ આ બધી તમને સમજે ન હોય બે પાય ભાગવત વાસવું નકામું છે હાલો આપણે હવે અને તને બહુ ઉપાડો હતો આયરાર બોલતી હતી પણ તારે તારે ધણીને સમજાવો દો કે ભાઈ આયરા ખોટું કરી છે હશે ભાભી અમારી જે ભૂલ હતી ને એ મને આજે સમજાઈ ગઈ અને આજે એ વાત તો હું એવી રીતે સમજી ગઈ કે પારકા ઈ પારકા ને પોતાના ઈ પોતાના ભાભી અમારી ભૂલ થઈ ગઈ ના ના તમે પૈસા વાળા છો ને તમે ઘરે રહ્યો અમે નાના માણસો અમારે ઘરે અમે બરોબર ના ભાઈ પૈસા તો ભાઈ આજ છે ને કાલ નથી પણ ભાઈ કુટુંબ છે ને ઈ જ હાતી વસ્તુ છે કે ભાઈ કુટુંબ મારે હપીને રહેવાય આપણા છે ને આપણા જ રહે ને પારકાઈ પારકારે હોવે હમણાં કીધું ને એને સમજણ પડી ગઈ કે પોતાના પોતાના પારકાઈ પારકા અને કહેવાય લોહીના ગુણ ગમે એવા ભાઈ હોય ગમે એવા વેર હોય પણ ત્રીજો કોક દી આંગળી સિંધવા જતો હોય ને તે બી ભાઈઓ આડા આવીને ઉભા રહીએ કુટુંબ આડું આવીને ઉભા રહીએ અને કહેવાય લોહીના ગુણ અને લોહીની સગા હેલો મિત્રો ઓછો ધનસુખ ભંડારી ઉર્ફે વિદુડી તમારી સમક્ષ એક પારિવારિક વિડીયો લઈને અમે આવી રહ્યા છીએ તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને હા વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો મારું નામ છે પંચાલ રાજેન્દ્ર તો આ વિડીયોની અંદર ભાઈ ભાઈ કેટલા નજીક હોય છે એ બતાવ્યું છે તો આ વિડીયો તમને ગમશે જ તમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો હું છું કૃષ્ણા બેસ ને મારો આ સમજવા લાયક વિડીયો જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો હું છું ભાવેશ બગડી જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો